હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો ને? હવે તમારી યુનિટ ટેસ્ટ છે એ બહુ નજીકના દિવસોની અંદર લેવાવાની છે, તો અત્યારે આ વિડિયો તમને પેપર સ્ટાઇલ સમજાવવા માટે છે. તમારી ફર્સ્ટ ટેસ્ટ લેવાની હતી, યુનિટ ટેસ્ટ, ત્યારે પણ મેં તમને કેટલાક પ્રશ્નો છે એ આ રીતે સમજાવ્યા હતા. તો અહીંયા તમારે શીખવાનું છે કે તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, એટલે કે પેપર સ્ટાઇલ આખી ઇંગ્લિશની અંદર છે તો તમને થોડું કયા પ્રકારના પ્રશ્નો હશે અને પ્રશ્નોનો જવાબ તમારે કેવી રીતે લખવાનો છે, આ બંને વસ્તુ તમને સમજાવવાની છે. હવે જે આપણે વિભાગો છે એમાં પહેલો પહેલો વિભાગ એટલે કે સેક્શન એ, એ સેક્શન આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એ ટેક્સ્ટનો સેક્શન છે. ટેક્સ્ટનો સેક્શન છે એટલે તમારા જે યુનિટ તમારે ચાલ્યા છે એ યુનિટના માંથી લેવાયેલો પેરેગ્રાફ અથવા તો એમાં આવેલી પોએમ હોય એમાંથી લીધેલી સ્ટાન્ઝા એટલે કે કડીઓ છે એ હશે, અને નીચે ક્વેશ્ચન્સ આપેલા હશે, તમારે એ પ્રશ્નના જવાબ લખવાના છે. આના તમને 8 માર્ક મળે છે. હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે તમને જે માર્ક મળે છે એ તમે પ્રશ્નનો જવાબ લખો છો એના માર્ક મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આખે આખા પેરેગ્રાફ લખે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબની અંદર આખે આખા પેરેગ્રાફ મળે છે, આ એક પણ વસ્તુના માર્ક છે એ મળતા નથી. તમે માત્ર પ્રશ્ન એ તમારે લખવાની જરૂર નથી, તમે માત્ર પ્રશ્નનો નંબર લખો અને એ પ્રશ્નનો નંબર લખ્યા પછી તમે માત્ર એનો જવાબ લખો અને એ જ વસ્તુના તમને માર્ક છે એ મળે છે, બરાબર. બીજો જે ક્વેશ્ચન છે એ શું છે, તો કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ મીનિંગફુલી, એટલે કે જે શબ્દો આપેલા હશે એ શબ્દોને તમારે અર્થ બને એવા પ્રકારનું વાક્ય છે એ તૈયાર કરવાનું છે. હવે દાખલા તરીકે તમને એ શબ્દ આપ્યો હોય કે સિંગર અને જેમ, બરાબર, આ બે શબ્દ તમને આપ્યા છે. તો હવે તમારે એવું વાક્ય લખવાનું છે કે જે કંઈક અર્થ ઊભો કરે. એટલે દાખલા તરીકે તાનસેન વોઝ અ, સોરી સિંગર નહીં આવે પણ વર્ડ આવશે મ્યુઝિશિયન, તાનસેન, ઓકે આપણે સિંગર થી જ લખી નાખીએ, તાનસેન વોઝ અ સિંગર એન્ડ હી વોઝ અ જેમ ઇન અકબર્સ કોર્ટ, બરાબર. તો તમને જે બે શબ્દ આપ્યા હતા આ બે શબ્દ તમારા જે હદ છે એને તમારે સેન્ટેન્સની અંદર લેવાના છે. મોટા ભાગે આ શબ્દો છે એ પાઠના હોય છે, એટલે કે તમને સેન્ટેન્સ લખવામાં ઇઝી પડે. પછી જે છે એ છે સેક્શન બી. સેક્શન બીની અંદર આવે છે રાઇટ વુ સેડ ટુ વુમ, એટલે કે જે સેન્ટેન્સ અપાણું હોય એ સેન્ટેન્સ કોણ બોલે છે અને કોને કહે છે, આ બે વસ્તુ તમારે લખવાની છે. માત્ર એક વસ્તુ લખો છો તો એના માર્ક મળતા નથી. વુ સેડ અને ટુ હુમ આ બંને વસ્તુ તમારે લખવાની છે, એના 4 માર્ક છે. ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તમને આ યુનિટ ટેસ્ટની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે પેરેગ્રાફ એટલે કે 2 કે 3 લીટીના વાક્ય આપ્યા હોય અને એને તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે, એટલે કે તમારે એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. મોટા ભાગે આમાં પણ પાઠના સેન્ટેન્સીસ હોય છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આમાં પણ એવું છે કે પેરેગ્રાફ વાંચવાનો છે અને પ્રશ્નનો જવાબ લખવાનો છે. આમાં પેરેગ્રાફ પણ તમારે લખવાનો નથી, પ્રશ્ન પણ લખવાનો નથી, માત્ર નંબર લખી અને તમે આ ક્વેશ્ચન છે એ એટેમ્પ્ટ કરી શકો છો, એના છે 4 માર્ક. ત્યાર પછી સેક્શન સી છે. સેક્શન સી ની અંદર છે
સે ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સાચું છે કે ખોટું વિધાન એ તમારે લખવાનું છે, અને એના માર્ક છે 4. આ પણ તમને યુનિટ ટેસ્ટની અંદર પૂછાઈ ગયેલું છે, એટલે તમારા માટે આ બહુ નવું નથી. મેચ ધ એક્સપ્રેશન ઇન એ, આ જોડકા જોડો છે, એ વિભાગની અંદર જે એક્સપ્રેશન આપ્યા છે એને બી વિભાગમાં આપેલા ફંક્શન સાથે જોડવાના છે. તમને ફંક્શન્સ છે એ મેં શીખવાડેલા છે કે મેન્શનિંગ ધ પર્સન, મેન્શનિંગ ટાઈમ, બરોબર, મેન્શનિંગ પ્લેસ, આ જે વસ્તુ છે એ તમારે અહીંયા જોઈન કરવાની છે, જોડવાનું છે. પ્રોપર સેન્ટેન્સ અને એનું ફંક્શન બંને તમારે મેચ કરવાનું છે. ત્યાર પછી છે ફાઇન્ડ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન્ડ આન્સર, એટલે કે એક સેન્ટેન્સને અન્ડરલાઇન કરેલું હોય છે જે જગ્યાએ એ જવાબ આવે એવી રીતે તમારે પ્રશ્ન પૂછવાનો છે. આ પણ તમને ફર્સ્ટ ટેસ્ટની અંદર પૂછી લીધેલું છે, એમાં 4 ઓપ્શન આપ્યા હોય કે આમાંથી કયો પ્રશ્ન સાચો તો આ જવાબ આવે, એ વસ્તુ તમારે એમાં લખવાની છે, એના 2 માર્ક છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ પ્રોપર એક્સપ્રેશન ગિવન ઇન ટુ ધ બેકેટ, આની અંદર ડાયલોગ છે તમારે કમ્પ્લીટ કરવાનો છે કૌંસમાં આપેલા શબ્દથી. સેક્શન ડી, સેક્શન ડીની અંદર આવે છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે તમારે ડાયલોગ વાંચવાનો અને પ્રશ્નના જવાબ લખવાના, આના 3 માર્ક છે. રાઇટ અ પેરેગ્રાફ, એટલે કે નાનકડો એવો તમારે પેરેગ્રાફ લખવાનો છે, 4 માર્ક્સ છે. અને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, એટલે કે ચિત્રનું વર્ણન કરો, એના છે 3 માર્ક. આવી રીતે કરી અને કુલ 40 માર્કનું તમારું પેપર છે. દરેક પાર્ટ સેક્શન છે એ નવા પેજ ઉપર તમારે લખવાનું છે, એટલે કે સેક્શન એ પૂરો થાય એટલે ત્યાર પછી પેજ છોડી દેવાનું અને નવા પેજે સેક્શન બી લખવાનું. સેમ વે સેક્શન બી પૂરું થાય અને નવા પેજ ઉપર સેક્શન સી લખવાનું. ક્યાંય પેરેગ્રાફ લખવાનો નથી, તમે પ્રશ્ન પણ લખવાની જરૂર નથી, માત્ર તમારે પ્રશ્નનો સાચો નંબર લખી અને જવાબ લખવાનો છે, સારા અક્ષરે લખવાનું છે. અક્ષરના પણ માર્ક છે, કેપિટલ કેવી રીતે કરવું, કઈ જગ્યાએ કેવા પ્રકારના રીતે સેન્ટેન્સ લખવું, આ બધાના તમને વિડીયોઝ મોકલા છે, તમે હોમવર્ક મોકલું છે, એ લોકોને સૂચના પ્રમાણે મોકલું છે, તો તમારે એ પ્રમાણે પેપર લખવાનું છે, બરોબર. છતાં કાંઈ ન સમજાતું હોય તો હજી એક્ઝામને ઘણા દિવસની વાર છે, તમે આ શાંતિથી જોજો, અને છતાંય ન સમજાય તો તમે સ્કૂલના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.